માં દ્વારકાધીશના શરણમાં હજારો માણસો મળે, લાખો માણસો મળે, આ પ્રસંગને ઉજવે છે. પણ અત્યારે કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે, એટલે આપ ઘેર બેઠા જીટીપીએલ ન્યૂઝ પરિવાર સાથે ઘરે બેઠા બેઠા આ પ્રસંગને તમે માણી શકો એવું જીટીપીએલ પરિવારનો સુંદર અને પવિત્ર વિચાર એમને દર્શક મિત્રોની સામે મૂક્યો છે. અને આ પ્રસંગને ઉજવવા માટે સારો ભારત ગુજરાત દ્વારકાધીશના શરણમાં વંદન કરતા કરતા પ્રાર્થના કરતા કરતા વિનંતી કરતા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો બાપેના ખોળામાં સારા ભારતવર્ષના સેવકો હજારે હજાર વરણમાં એક એવો ભાવ છે, એક એવો પ્રેમ છે. અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ ટૂંક સમયમાં આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે કે વધાયો માટે આપ બધા મળ્યા છો. ત્યારે કવિ તો ત્યાં સુધી કહે છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા કેવો છે, તમે ત્રણ ગુના કરો અને માફ કરી દે એ ન્યાયાધીશ કહેવાય, તમે ત્રણ ગુના કરો અને તમને માફી આપી દે એ ન્યાયાધીશ કહેવાય, પણ હજારો ગુના કરી જેના શરણમાં જાઓ માફી આપી દે એ મારો દ્વારિકાધીશ કહેવાય. એવા દ્વારિકાધીશના શરણમાં એક કૃષ્ણ જન્મોત્સવની વિશેષ રજૂઆત ગુજરાતી લોક સાહિત્યકાર વિક્રમ માલધારી સાથે માણો દિવસભર માત્ર નિર્માણ ન્યૂઝ પર.